નમસ્કાર ધર્મલોકમાં આપનું સ્વાગત છે હું છું કૃષ્ણા દર્શક મિત્રો જેમ દેવી દેવતાઓ માટે અમુક દિવસો ઉજવવામાં આવતા હોય છે મહિનાઓની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આપણા શાસ્ત્રોમાં પિતૃઓ માટે પણ દિવસોનું મહાત્મય છે આ હોય છે પરંતુ ભાદરોમાં આવતા શ્રાદ્ધનું વિશેષ મહત્વ રહેલું છે પૂનમથી લઈને અમાસ સુધી પિતૃ તર્પણ કરવામાં આવે છે અને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે ત્યારે આ વિશે જ આપને જણાવીશું ધર્મલોકમાં ત્યારે આજે વાત કરવાની છે કે જે આપણે શ્રાદ્ધ અર્પણ કરતા હોય છે પિતૃ શું તેનાથી તેઓ તૃપ્ત થાય છે ખુશ થાય છે અને જો થતા હોય તો પછી આપણને કેવી રીતે ખ્યાલ આવે બહુ સરસ ચરણોમાં

વેદો એમ કહે છે સૂર્ય આત્મ છે સૂર્ય આરોગ્ય છે સૂર્ય આત્મબળ આપે છે પણ એ બોલવાની સાંભળવાની શક્તિ સૂર્ય આપણને આપે છે દરેક બીજ ફલિત થાય છે એને નવું જીવન મળે છે એ સૂર્યની કૃપા છે એટલે સૂર્ય દેવોની એક આંખ છે જગતની પણ જગત ચક્ષુ છે જગતની પણ એક આંખ છે એટલે સૂર્ય સૂર્ય સાથે સાથે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આ ભાદ્ર પક્ષની પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે સોળ શ્રાદ્ધ કરવામાં આવે છે એનો મહિમા ગાયો છે ભગવાન સૂર્યનારાયણ આપણા શાસ્ત્રોની અંદર બાર પ્રકારની રાશિ છે મેષ વૃષભ મિથુન કર ક્ષી કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ અને મીન આ બારે રાશિની અંદર દરેક ગ્રહો પરિભ્રમણ કરે છે એમાં દર મહિને સૂર્ય સંક્રાંતિના દિવસે પોતાની જૂની રાશિ છોડીને નવી રાશિ ગ્રહણ કરે છે ત્યારે ભગવાન સૂર્યનારાયણ સિંહ રાશિને અત્યારે છોડીને કન્યા રાશિની અંદર પ્રવેશ કરી ચુક્યા છે અને એ કન્યા રાશિની અંદર સમજો મિત્રો કન્યા રાશિની અંદર ભગવાન સૂર્યનારાયણ એક માસ પર્ત રહે તે દરમિયાન ભાદરવા સુદ પૂર્ણિમા પ્રથમ શ્રાદ્ધ એકમ થી બીજું શ્રાદ્ધ અને અમાસ પર્ત સોળમું શ્રાદ્ધ

આ પૃથ્વી ઉપર જે પોતાનો મનુષ્ય પોતાના સંતાનો છે પિતૃઓ માટે લખાયેલું ઓગણીસ હજાર શ્લોકોનું ગરુડ પુરાણ છે એ ગરુડ પુરાણની અંદર પણ આ પિતૃનો ખૂબ મહિમા ગાયો છે અધોગતિ પામેલા અને સદગતિ પામેલા એ બંને પિતૃઓ આ કન્યા રાશિની અંદર રહેલો સૂર્ય હોય ત્યારે શ્રાદ્ધ પક્ષની અંદર પોતાની મરણ ના દિવસે કયા પિતૃઓ કે પિતા પિતા મહશ્ચૈવ તથેવ પ્રપિતામહ પોતાના ગત થયેલા પિતા જેને આપણે પપ્પા કહીએ એમના પણ પિતા પિતામહ એટલે દાદા અને એમના પણ પિતા એટલે પ્રપિતામહ પપ્પાના દાદા એટલે વૃદ્ધ દાદા સાથે માતા માતા મહત મમ્મી મમ્મીના સાસુ એટલે દાદી અને એમના પણ સાસુ એટલે પપ્પાના દાદી આવી રીતે એ ત્રણ પેઢીના પિતૃઓ પોતાના કુળના અને ત્રણ પેઢીના પિતૃઓ મોસાડ કુળના

દાદા દાદી એનું ઋણ ચૂકવવાનો મહિનો એટલે શ્રાદ્ધ પક્ષ એની અંદર એવું કેવાય છે ગરુડ પુરાણમાં એનું પ્રમાણ પણ છે ઘણા બધા દાખલાઓ છે કે જયારે જયારે શ્રાદ્ધ ની અંદર પોતાના પિતૃઓ માટે આપણે શ્રાદ્ધ કરીએ છીએ ત્યારે શ્રાદ્ધ પિતૃ આવીને જમે છે કેવી રીતે તો શ્લોકની અંદર બોલ્યો મનસા વાયુ રૂપેણ પિત્રેત્વાહમ મંત્રે પિતૃ સ્વરૂપે રહે છે આ ભાદરવાની અંદર સૂર્ય જ્યારે કન્યા રાશિમાં થાય છે ત્યારે એનો મહિમા ખૂબ વધી જાય છે અને એ ઘરની અંદર મહાલયા શ્રાદ્ધ નો મહિમા છે એ મહાલયા શ્રાદ્ધ કરવામાં આવે છે જેથી પિતૃઓ તૃપ્ત બને છે લાલભાઈ કયા કયા શાસ્ત્રોમાં આ સાધનો ઉલ્લેખ છે અને તેનું શું વિશેષ મહત્વ રહેલું છે બહુ સરસ સુંદર મજાનો પ્રશ્ન છે કયા કયા શ્રાદ્ધોનું મહત્વ છે ભારતીય સંસ્કૃતિની અંદર ચાર પ્રકારના યજ્ઞો બતાયા છે પ્રથમ છે એ દેવ યજ્ઞ છે જેના વિશે આપણે ઘણા બધાને નાની મોટી સમજ હશે દેવયર અંદર નો યજ્ઞ થાય છે જેને આપણે નવચંદી કહીએ ચંડી કહીએ એનાથી પણ હજી થાય છે ભગવાન શિવ માટે ગણીએ તો લઘુરૂદ્ર યજ્ઞ છે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ છે ઇત્યાદિ મોટા મોટા યજ્ઞ અતિરુદ્ર કોટીના યજ્ઞો પણ આ કલયુગની અંદર મહાદેવની કૃપા મેળવવા માટે થયા છે દેવ પછી આવે પછી આવે ઋષિ યજ્ઞ ઋષિ યજ્ઞ એટલે કેવી રીતના થાય કે જે શાસ્ત્રો જેના થકી આપણા જીવનની અંદર જ્ઞાન ઉપાસના અને ધર્મ સંકળાયેલો છે ગુજરાતીમાં સાવ ગુજરાતીમાં સરળ ભાષામાં કહીએ તો સંસ્કારોનું જે ધરોહર આપણને પીરસે છે એવા વિદ્વાનો એવા પંડિતો એવા સાધુ સંતો મહંતો ના પાસે તમે જ્ઞાન મેળવો એમના બતાયા માર્ગ ઉપર સારા માર્ગ ઉપર આપણે ચાલીને જગતના કલ્યાણ અર્થે જે જીવી રહ્યા છે એમના પાસે એમની સેવા એમને દાન એમનો સત્કાર એ કરીને ઋષિ યજ્ઞમાંથી પણ તમે મુક્ત થઈ શકો છો અને ત્રીજા નંબરે આવે છે એ પિતૃ યજ્ઞ છે ચાર યજ્ઞ છે દેવ યજ્ઞ ઋષિ યજ્ઞ પિતૃ યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ તો પેલા મનુષ્ય યજ્ઞ વિશે સમજી લઈએ કે મનુષ્ય યજ્ઞ યજ્ઞ એટલે એટલે શું યજમાન જ્ઞાન માત્ર આહુતિ આપવી એવું જ નહીં માત્ર અગ્નિ પ્રજ્વલિત કરી લાકડા છાણા ઇત્યાદિ રાખી ઘી ઇત્યાદિ નું એનું નામ યજ્ઞ નથી જ્ઞાન યજ્ઞ પણ યજ્ઞ છે જપ યજ્ઞ પણ યજ્ઞ છે

અમારા ગુજરાતીમાં એક કહેવત છે કે જીવતા મા બાપ ને ચૂપ કરે અને મર્યા પછી એની આગળ સમાજને બતાવવા માટે ધૂપ કરે આ મનુષ્યનો અત્યારનો હાલનો સ્વભાવ થઈ ગયો છે જીવતા મા બાપ ને ન સાચવે અને જયારે ગત થઈ જાય ત્યારે મોટા મોટા બેસણા કરે અને બેસણાની અંદર સમાજને બતાવવા માટે રુદન કરે જીવતા માતા પિતા એને તમે સેવા કરો મનુષ્યજ્ઞ છે તમારા સંતાનોને તમે જેવા સાચવો છો એવા માતા પિતાને પણ સાચવો જે પત્ની સાથે તમે લગ્ન કર્યા છે એ તમારા કુળનો વધારો કરનારી છે જે બેન જે ભાઈ સાથે તમારા લોહીના સંબંધો છે એ તમને આશીર્વાદ આપનારા બનશે એમની સેવા કરો પોતાના ઘરની સેવા કરો સમાજની સેવા કરો જરૂરિયાત વ્યક્તિની સેવા મનુષ્ય યજ્ઞ છે અને હવે વાત આવી છે પિતૃ યજ્ઞની પિતૃના ઋણની અંદર તો તમેને હું બધા સંકળાયેલા છીએ તો પિતૃ એ આ શ્રાદ્ધ અંદર મહાલયા શ્રાદ્ધ અંદર ખૂબ મહત્વ બતાવ્યું છે પણ સાથે સાથે મહાલયા શ્રાદ્ધ એ માત્રને ને માત્ર સોળ દિવસમાં જ થાય છે પછી થઈ શકતું નથી પણ પિતૃ માટે મોટામાં મોટા શાસ્ત્રોની અંદર શ્રાદ્ધ રત્નમ ના પુસ્તક અંદર પણ લખ્યું છે કે પાંચ શ્રાદ્ધ બહુ મહત્વ છે સૌથી પહેલું જે અત્યારે વધારે પડતું પ્રચલિત છે નારાયણ કડી આપણા ગુજરાતની અંદર જોવા જઈએ તો ચાણોદની અંદર આવેલી ચાણોદ કરના નર્મદાજી કિનારે ઉત્તર પ્રદેશની અંદર જોવા જઈએ તો હરિદ્વારના કિનારે બધા પોતાના પિતૃ શ્રાદ્ધ કરે છે જેને નારાયણ બલી શ્રાદ્ધ કહેવાય છે એ શ્રાદ્ધ વિધિ એમાં બીજી પાંચ બલી આવે છે તો કાગબલી છે બીજા નંબરે ત્રીજા નંબરે પ્રેત બલી છે પ્રેત એટલે જે જીવાતમાં અધોગતિ રીતે મૃત્યુ પામ્યો છે આકસ્મિક રીતે મૃત્યુ પામ્યો છે શસ્ત્ર થી કોઈ પણ પ્રકારના ગોળીબાર થી લઈને શસ્ત્ર ભટકાવવાથી લઈને એક્સિડેન્ટલી રહી પાણીમાં ડૂબી જવાથી અગ્નિમાં બળી જવાથી અંદર પીડાઈને પોતાની અંતિમ ઈચ્છા બાકી રહી ગઈ હોય અને મૃત્યુ પામ્યો હોય તો આવા બધા જીવાત્મા પ્રેત બલી નું મહત્વ છે મૃત્યુની સમય ન આવ્યો હોય અને નાની ઉંમરની અંદર મૃત્યુ પામ્યો હોય તો એવો વ્યક્તિને પણ પ્રેતબલી અર્પણ કરવામાં આવે છે આ બધી જ પૂજા વિધિ તીર્થસ્થાનની અંદર થાય છે નારાયણ બલી પછી બલી તમારા પિતૃઓ જો કોઈ સર્પ યોની અંદર ગયા હોય તો એ પિતૃઓ ખૂબ રીબાય છે એટલે પિતૃ ઉદ્ધાર માટે આ પાંચ બલીનું પાંચ શ્રાદ્ધ નું અને કોઈ ધર્મ લોક માં ઉપસ્થિત રહ્યા દર્શક વિશેષ માહિતી આપી તે માટે આપનો આભાર આભાર દર્શક મિત્રો આ સાથે જ આગળ જોઈશું સુખની શોધ તે પેલા હાલ સમય છે જ્ઞાનકડા વિરામ નો લઈએ વિરામ